तो एक बार ફરી આપને દર્શાવી દઈએ, ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સુરત આમ આદમી પાર્ટીમાં ભંગાણ, અને જે માહિતી સામે આવી રહી છે સાંજે 5 કલાકે આપના નારાજ કાર્યકરો ભાજપમાં જોડાશે, આ મોટા સમાચાર મળી રહ્યા છે। સુરત કોર્પોરેશનમાં 120 કોર્પોરેટર પૈકી 93 કોર્પોરેટર ભાજપના છે, 27 કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના છે અને 5 नाराज कॉर्पोरेटरो आजे आम आदमी पार्टी छोड़ीने भाजप में जोड़ाय तेवी शक्यता। हाल में भाजप अपनावी रह्यो छे थोबो अने राहजुओनी नीति, 5 कॉर्पोरेटर भाजप में जोड़ाय तो सस्पेंड थई शके छे, एटले अने 10 कॉर्पोरेटर जोड़ाय तो पुनः चूंटणीनी जरूर नहीं पड़े। आ प्रकारनी स्थिति हाल तो महानगरपालिकानी रहेशे, त्यारे सूरत आम आदमी पार्टी में भंगाण, सवारथी ज आ अंगे गतिविधिओ तेज थई गई छे। सौथी पहला आप द्वारा मोटा आक्षेप करवामां आव्या छे अने त्यारबाद 5 कॉर्पोरेटर आजे 5 कलाके भाजपमां जोडाय तेवा समाचार। आ विशे वधु वात करी रह्या छे अमारा संवाददाता किंजल। जी किंजल, આજે 5 વાગે એક પ્રેસ કોન્ફરન્સ છે કોમલમ ખાતે યોજાવા જઈ રહી છે। ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની અધ્યક્ષતાની અંદર કેટલાક લોકો જોડાવાના છે, તેની અંદર શક્યતા એવી માનવામાં આવી રહી છે કે જે આમ આદમી પાર્ટીના નારાજ 5 કોર્પોરેટરો છે, પાંચે 5 કોર્પોરેટરો આજે ભાજપમાં જોડાઈ શકે છે, જેના નામ સપાટી વિનાયક દ્વારા સવારી ચર્ચા કરવામાં આવી રહી છે। ઋતા કાકડિયા, ભાવના સોલંકી, વિપુલ મોવલિયા, જ્યોતિકા લાઠિયા અને મનીષા કુકડિયા આ પાંચે 5 કોર્પોરેટરો છે જે ભાજપમાં આજે જોડાઈ શકે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો છે નારાજીના સૂર જે વ્યક્ત થઈ રહ્યા છે, તમામ નજીઓને સુરતનું જે વાતાવરણ છે તે પણ ગરમાયું છે, કે હજુ સુધી તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું નથી, પરંતુ તે પહેલા તેઓ હાલમાં ભાજપમાં જોડાશે તે પ્રકારની વાત આવી રહી છે। 5 વાગે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કમલમ ખાતે યોજાવા જઈ રહી છે, 20 વાગેના પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, ત્યારે આ પાંચે 5 જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો છે તે ભાજપમાં જોડાય તેવી સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। બિલકુલ કિંજલ, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહેશું। તો આમ આદમી પાર્ટીના નારાજ કાર્યકરો ભાજપમાં જોડાશે, આજે સાંજે 5 કલાકે જ તેઓ ભાજપમાં જોડાય તે રીતની ગતિવિધિઓ હાલ તો દેખાઈ રહી છે। વિપુલ મોવલિયા, જ્યોતિકા લાઠિયા, મનીષા કુકડિયા ભાજપમાં જોડાશે।